આ ચારે રાજકોટના પેસેન્જર છે, પરંતુ તમે આ પેસેન્જર સાથે મુસાફરી ન કરતા, કારણ કે આ લોકોની સાથે મુસાફરી કરવામાં બહુ મજા નથી. ગુનાની દુનિયામાં ગેંગને સોલંકી ગેંગ કહેવાય છે. તમામ લોકો એક જ કુટુંબના છે અને સાથે મળી ધંધો કરે છે. પૂરી ઘટના આપને બતાવીશું તે પહેલા ચારે શખ્સની ઓળખ કરી લઈ. સુરેશ ઉર્ફે સુરી જાડેજા, સુરેશ સોલંકી, ભાદા સોલંકી અને રવજી સોલંકી, આ ચારે રાજકોટના વતની છે અને રાજકોટમાં ચોરી અને લૂંટનો ધંધો કરતા હતા. વહેલી સવારે આ લોકો લૂંટ માટે નીકળી પડ્યા હતા, જ્યારે રાત્રે ખિસ્સા ફૂલ કરી પાછા ફરતા હતા. તો ગઈકાલે આ ચારે શખ્સોને બસ સ્ટેન્ડ નજીકથી પકડી પાડ્યા છે. દેખાવથી વિલન જેવા અને ગંભીર લાગી રહેલા આ ચારે શખ્સ લૂંટ અને ચોરી માટે કુખ્યાત છે. કેવી રીતે ચોરી કરતા, કોને કોને ટાર્ગેટ કરતા, આ ગેંગ ભીડભાડ વાળા વિસ્તારમાં રિક્ષા લઈ નીકળતા, જ્યાં વધારે લોકોની ભીડ હોય તેવા વિસ્તારમાં પેસેન્જરને રિક્ષામાં બેસાડતા, તેના સામાન અને મૂલ્યવાન વસ્તુની ચોરી કરતા, ખાસ કરી અજાણ્યા લોકોને ટાર્ગેટ કરતા. એવી સ્ક્રીન પર જોવા મળતી આ ગેંગે અત્યાર સુધી ચાર લોકો સાથે ચોરીને અંજામ આપ્યો છે. પોલીસ સકંજામાં ઉભેલા આ ચારે શખ્સો પાકીટ મારી ચોરી અને લૂંટમાં માહેર છે. તો આ ગેંગના સભ્યો બીમારીનું નાટક કરી ઘણી વખત ચોરીને અંજામ આપતા હતા. આ લોકો મુખ્ય જ્યાં આગળ પેસેન્જરોની અવર જવર થતી હોય, જેવા કે બસ સ્ટેન્ડ છે, પછી લીમડા ચોક છે, એસબીએક ચોક છે, યુનિવર્સિટીના વિસ્તાર છે, હોસ્પિટલ ચોક છે, એવો જ વિસ્તારનો ભરચેક વિસ્તારને ટાર્ગેટ બનાવતા. એમની પ્રાથમિક પૂછપરછમાં એ લોકોએ ચાર હકીકત જણાવેલી છે કે જે લૂંટ કરેલી છે, એ પૈકીની હાલ બે ફરિયાદ દાખલ થઈ ગયેલ છે. રાજકોટમાં સરકાર સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે, પરંતુ જાણે રંગીલું રાજકોટ તો દિવસે દિવસે સુરક્ષિત ન હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રિક્ષા ગેંગનો ગુજરાતમાં ત્રાસ છે. આવી ગેંગ અનેક વખત જેલમાં જાય છે અને ફરી છૂટી જાય છે. આ વાત કાયદાની કમજોર કરી છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા લોકો આ વાતનો ફાયદો ઉઠાવે છે કે આ મામલે સરકાર કોઈ કડક કાયદો લાવી આવા ગુનેગારોને કડકમાં કડક સજા કરે તેવી માંગ ઉઠી છે. ક્રિમિનલ માટે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે રિપોર્ટર શની મૈયર, વીટીવી ન્યૂઝ, રાજકોટ.